નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી સમક્ષ આવનારી જે પરીક્ષાઓ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એ દરેક એક્ઝામને માટે ઉપયોગી થઈ શકે એવા પ્રશ્ન જવાબની યાદી આ ચેનલની અંદર તમને ઉપલબ્ધ થશે. માં ખાસ કરીને આ વિડીયો છે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કમાં જે પ્રશ્ન જવાબ પૂછાયેલા છે ગુજરાતી વ્યાકરણના, એ ગુજરાતી વ્યાકરણના પ્રશ્ન જવાબ બીજી ઘણી બધી એક્ઝામમાં તમને કામ લાગશે. તો આ દરેક કોમ્પિટિટિવ એક્ઝામની સાથે સાથે બીજી એક્ઝામની પણ તૈયારી તમારે થતી જાય એના માટે ઉપયોગી થઈ શકે એવા પ્રશ્ન જવાબની યાદી તમારા સમક્ષ રજૂ કરીએ છીએ. હવે આ ઉપયોગી થઈ શકે એવા પ્રશ્ન જવાબ છે એના માટેની માહિતી તમારા સમક્ષ રજૂ કરીએ પહેલાં, જો સબસ્ક્રાઈબ ન કરેલી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવનારા વિડીયોઝ છે એની માહિતી ફ્રી ઓપમાં મળતી રહે, નોટિફિકેશન ફ્રી ઓપમાં મળે કે કયો વિડીયો અપલોડ થયો છે. વિડીયોઝ વિશેની માહિતી આપી દઈ, ગુજરાતી વ્યાકરણના ઘણા બધા પ્રશ્ન જવાબ આ વિડીયોઝમાં તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. વિડીયો આગળ વધારીએ, પ્રશ્ન જવાબની યાદી તમારા સમક્ષ રજૂ કરીએ છીએ. ખંત એટલે શું? ખંત એટલે ધગસ, કંઈક કરી છૂટવાની તમને આશા હોય, બરાબર, એને કહેવાય ખંત. ત્યાર પછી મત્સરનો સમાનાર્થી શબ્દ શું થાય? મત્સરનો સમાનાર્થી શબ્દ થાય અદેખાય. ઉપરતળ થઈ જવું, આ કહેવતનો અર્થ શું છે? ઉપરતળ થઈ જવું એટલે ખૂબ અધીરા બની જવું. ઉત્પ્લવની સંધિ કઈ થાય? ઉત્પ્લવની સંધિ થશે ઉદ વત્તા પ્લવ. હારજીતનો સમાસ કયો થશે? હારજીતનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. પિતૃવત્તા ઔદાર્ય એ શું થશે? પિત્રોદાર્ય, એટલે સી ઓપ્શન થશે. મમળ શબ્દ કયા શબ્દ સમૂહ માટે વાપરી શકાય? મમળ શબ્દ છે વહેતા પાણીમાં થતા કુંડાળા માટે વાપરી શકાય છે. નીચેનામાંથી કયો સમાસ ઉપપદ નથી? ઘનશ્યામ છે, ઉપપદ સમાસ નથી. નીચેનામાંથી સાચી સંધિનો વિગ્રહ શોધવાનો છે. સાચી સંધિનો વિગ્રહ થશે વ્યસ્તમાં વી વત્તા અસ્ત. કઈ જોડણી ખોટી છે? એમાં ખૂબસૂરત છે એમાં ખૂ દીર્ઘ અને સુરસ્વાય પછી સંધિ ખોટી થશે, બાકીની સાચી છે. નીચેનામાંથી કયો શબ્દ સમાનાથી શબ્દ નથી? યજમાન છે, સમાનાથી શબ્દ નથી. પરોણો મહેમાન અતિથિ છે, બરાબર. શબ્દકોષના ક્રમ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે? ઉપર એકલવાયુ ચગડોળ ને ધરમ. ઉપર એકલવાયુ ચગડોળ અને ધરમ એ ક્રમ સાચો છે. નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ કયો છે? માયાળુ, મધુર, ચળકાટ કે સાંસારિક. ચળકાટ છે, વિશેષણ નથી, નામવાચક. ઉપમાન અને ઉપમેયને એકરૂપ દર્શાવતો કયો અલંકાર છે? રૂપક અલંકાર છે. એમાં શું દર્શાવ્યું છે? ઉપમાનને ઉપમેય સાથે દર્શાવેલું છે, સરખું દર્શાવેલું છે. નીચેનામાંથી કયો સમાસ કર્મધાર્ય છે? ઘનશ્યામ છે, એ ઘનશ્યામ કર્મધાર્ય છે. બહાના કરવા એ અર્થ માટે રૂઢિ પ્રયોગ શું થશે? બહાના કરવા એટલે થશે અખાડા કરવા. લીલે લાલો અને ભરે હરદા કહેવતનો સાચો અર્થ શું થશે? એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે. નાક લીટી ખેંચવી એટલે શું? આજીજી કરવી. તું નાનકી બાળા હશે કોડે ભરી કુમારીના, છંદ કયો થશે? હરિગીત છંદ થશે. કઈ સંધિ ખોટી આપેલી છે? ઇન્દ્રા વત્તા દીક, ઇન્દ્રા દીક એમ ન થાય. બાકી બધી સંધિ છે એ સાચી સંધિ છે, આ ખોટી સંધિ છે. એવી રીતના થઈ શકે ઇન્દ્ર વત્તા અધિક, બરાબર, અ લાગે તો બરાબર. કયું વિરોધી જોડકું સાચું છે? અધોગામી તો ઉર્ધ્વગામી સાચું છે. શબ્દ સમૂહ માટેનો સાચો ક્રમ કયો થશે? એમાં થશે
આંગણું, પછી ખખડધજ, તડકા છાયા અને લક્ષણ. આ ક્રમ સાચો થશે. કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતા, થોડું થોડું કરતા ભારે કામ પાર પડે, એને કહેવાય કાંકરે કાંકરે પાળ બંધાય. સાચી જોડણી શોધવાની છે. આશીર્વાદ છે એમાં સી દીર્ઘ વા ઉપર રેફ. અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શું થશે? સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કા ગુલામ. સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી કા ગુલામ. નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ છે? મનહર છે એ અક્ષરમેળ છંદ છે. નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી? તથવતા આપી, તથાપી એ સાચી નથી. ખોડો આવવો જોઈએ, બરોબર એ રીતના દર્શાવવો જોઈએ. વિષમની સાચી સંધિ શું થશે? વી વત્તા સમ માં સ છે એ અહીંયા ષટકોણ હોય પછી, પણ અહીંયા આપણે સ સસલાનો હોય ને એ ષટકોણમાં ફેરવાઈ જાય. એટલે વિષમમાં સ છે એ સસલાનો સ હોય તો એ સાચી સંધિ થશે. નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે? ચતુર છે એ અવિકારી વિશેષણ છે, બાકી સારી સસ્તી ને મીઠું છે એ વિશેષણ બીજા પ્રકારના છે, અવિકારી નથી. ત થ દ ધ એ બધા ખોડા છે અને એનો ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો કહેવાય. એમાં આપણે ઘણા બધા વ્યંજનના વર્ગો છે, એની અંદર જે ત થ દ ધ બોલવાના ઉચ્ચારણ પ્રમાણે આવે છે દંત્ય સ્થાન ઉપર આવે છે. નીચેનામાંથી ખોડો શબ્દનો પર્યાય કેવો થશે? ખોડો શબ્દનો પર્યાય થશે ઉચ્છંગ. ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો થશે? તેને કહેવાય નાળ. કયો શબ્દ સમાનાથી શબ્દ નથી? દામિની છે એ સમાનાથી શબ્દ નથી. નિષ્કામ શબ્દની સંધિ છૂટી પાડવાની છે. એમાં થશે નિસ્વતા કામ, સ થશે સટલાનો ખોળો અને એ થઈ જશે ષટકોણનો. તેણે કાંસકીથી વાળ ઓળિયા, રેખાંકિત શબ્દની વિભક્તિ ઓળખાવાની છે. કાંસકીથી રેખાંકિત શબ્દની વિભક્તિ કઈ થશે? તૃતીય વિભક્તિ થશે. મક્ષિકા એટલે શું? મક્ષિકા એટલે કહેવાય માખી. એક કંગાલ પર ઇતની રહમ કરો, આ વાક્ય કઈ કૃતિને બોલાયેલું છે? એ છે ભીખુ દ્વારા બોલાયેલું. માતા પિતાનો સમાસ કયો થશે? માતા અને પિતા દ્વંદ્વ સમાસ થશે. રમીલા ઘરમાં છે, રેખાંકિત શબ્દની વિભક્તિ ઘરમાંનો કેટલામી વિભક્તિ થાય? સપ્તમી વિભક્તિ થાય. હટાણું એટલે શું? હટાણું એટલે ખરીદી. અત્યંત શબ્દની સંધિ છૂટી પાડો, માં થશે અતિ વત્તા અંત, અત્યંત. માનવ સેવા સમાસ કયો થશે? માનવ સેવા છે તત્પુરુષ સમાસ થશે. વિવેકાનંદની સંધિ છૂટી પાડો, વિવેક વત્તા આનંદ, વિવેકાનંદ. તમને ભગવાને ઘણું ધન આપ્યું, વાક્યમાં કયો અનુક્ય નામ યોગ્ય વપરાયેલો છે? ને છે એ અનુક્ય નામયોગી કહેવાય. તમને ભગવાને તો ને છે એ સાચો ઉત્તર થશે. મશક એટલે શું? પાણી ભરવાના ચામડાનું સાધનને મશક કહેવાય. અમે તો લોટો સાચવી રાખ્યો છે, વાક્યમાં નિપાત ઓળખાવો. તો અમે તો એટલે જ્યાં અટકીએ છીએ એ થશે તમારા માટે નિપાત. તો નિપાત થશે તો, સાચો આન્સર. સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો, વાક્યમાં કયો અનુક્ય નામયોગ્ય વપરાયેલો છે? સાવરણાથી એ અનુ નામયોગ્ય વપરાયેલો છે થી, આન્સર થશે થી. વિદ્યા વત્તા ઉત્તેજક સંધિ જોડવાની છે, વિદ્યોતેજક.
કોસા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે? રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે? ચિત્રો, ચિત્રો વિભક્તિ થશે, દ્વિતીય વિભક્તિ થશે ચિત્રો। खरेखर जगते पुरुष की घनी उपेक्षा करी छे। रेखांकित शब्द छे ज, घनी ज तो अटक्य छे ते माटे ते थासे निपात माटे ज तेथी ए घणा बधा निपात होय छे। अंगूठानो रावण करवो रूढ़िप्रयोगनो अर्थ शुं थशे? वधारी वधारीने बोलवू, बराबर, वधारे उमेरीने बोलता एने शुं कहेवाय? अंगूठानो रावण करवो। ना मारे जवुज छे, आ शब्द में वपरेलो ज शू है? निपात है, मारे जवुज है, अटकीए छे ज ए निपात है। लीली सूकी जोवी ए रूढ़िप्रयोग अर्थ शू? चढ़ती बढ़ती अनुभव करवो। नीचेना क्यों छंद 21 वर्ण संख्या धरावे? स्त्रगधरा ए 21 वर्ण संख्या छंद है। अधस्वता गति एमां थशे अधोगति। रे पंखीड़ा सुखथी चणजो, गीतवा कई गाजो, आ पंक्ति नो छंद क्यों थशे? मंदाक्रांत छंद। अढ़ड़क ढड़ियो रे सांभळियो, पंक्ति नो अलंकार क्यों थशे? श्लेष अलंकार। पछी जेम छे बे मींडा, आ विराम चिन्ह ने शुं कहेवाय? एने कहेवाय गुरु विराम। अल्प विराम होय तो लघु विराम, आ कहेवाय गुरु विराम। शाबासी बदल आपवामां आवता पोशाक ने शुं कहेवाय छे? सरपाव। शाबासी बदल आपवामां आवता पोशाक ने कहेवाय सरपाव। आदर सूचक निपात कयो छे? जी, जी छे ई आदर आपे छे। मृगांक शब्दनो समानार्थी जणावो। इंदु, इंदु छे मृगांक शब्दनो समानार्थी शब्द छे। लाभालाभ ए क्यो समास कहेवाय? लाभालाभ छे समाहार द्वंद्व कहेवाय, समाहार द्वंद्व। लाभ एने एज लाभ, लाभालाभ। नीचेनामांथी क्यो शब्द साचो छे? मां साचो शब्द थशे पाश्चात्य, बाकीना खोटा छे शब्द। न्यूनतानी संधि जोड़वानी छे, छोड़वानी छे। न्यूनता में थशे नी वत्ता उन्नता, नी वत्ता उ आखो थशे, नी छे रस्वय थशे, नी वत्ता उन्नता न्यूनता। त्यार पछी छे समर्पण एटले बलिदान विना सिद्धि नथी, ए संयोजक नो अर्थ शुं थशे? पर्यायवाचक संयोजक छे। समर्पण एटले बलिदान विना सिद्धि नथी, एनो पर्याय आपे छे, पर्यायवाचक छे। ग्रहण वक्ते साप निकळवो एटले शुं? तो ए छे मुश्किलीमां वधारो थवो। એટલે જે કામ કરતા હોય એમાં ફરી પાછી મુશ્કેલી આવે એટલે શું કહે? ગ્રહણ વખતે સાપ નીકળ્યો એટલે કહેવાય મુશ્કેલીમાં વધારો થવો। સસ્વતા આનંદ, સસ્વતા આનંદ એટલે સ ખોળો છે ને આ સાથે જોડાઈને ડા થઈ જશે, સસાડન, સદાનંદ, સદાનંદ થઈ જશે। એટલે આન્સર કયો થશે? ડી ઓપ્શન આન્સર થશે। સ્તુતિ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? વખાણ, વખાણ એ સમાનાર્થી થશે સ્તુતિનો। તું ઢાળ ઢોલ્યો હું ગઝલનો દીવો કરું, એ કયો અલંકાર છે? રૂપક અલંકાર છે। શેઠ સંજ્ઞાનો પ્રકાર કયો કહેવાય? જાતિવાચક છે, જાતિ દર્શાવે છે। બાંધણ છોડવાનો અર્થ શું થશે? નમતું જોખવું, બાંધણ છોડવા એટલે છોડી દેવા, બરાબર, એટલે તમે નમતું જોખો છો એને કહેવાય નમતું જોખવું। ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવન કાષ્ઠ, આ પંક્તિ કેની છે? રૂપક અલંકારની છે। મે પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ, પંક્તિનો છંદ કયો થશે? વસંતકલિકા છંદ છે।
રમ્યા નો વિરોધાર્થી શબ્દ થશે રૌદ્ર. તાંબુ સંજ્ઞાનો પ્રકાર કેવો કહેવાય? દ્રવ્યવાચક છે, તાંબુ છે એ દ્રવ્ય છે એટલે એને કહેવાય દ્રવ્યવાચક. ઉદગ્રીવ શબ્દનો સમાસ કયો થશે? બહુવ્રીહી સમાસ છે ઉદગ્રીવ. મનેક જેવા મનેકને કપરો કાઢાવ્યો, અલંકાર કયો થશે? અનન્વય અલંકાર. ઓટલો ભાંગો એ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? ઝઘડો કરવો. બે પદને જોડવાનું કાર્ય ભાષાનો કયો ઘટક કરે છે? અનુગ અને નામયોગી કરે છે. સહાનુભૂતિ શબ્દની સાચી જોડણી કઈ થશે? સહાનુભૂતિમાં નુ હ્રસ્વ ભૂ છે દીર્ઘઈ અને તી છે હ્રસ્વઈ, સહાનુભૂતિ. શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે, પ્રસ્તુત વાક્યમાં ગુલાબી શબ્દનો વ્યાકરણિક મોભો શું થશે? ગુલાબી છે વિશેષણ દર્શાવે છે, ગુલાબી ઠંડી. તો ગુલાબી શું દર્શાવશે? વિશેષણ દર્શાવે છે. દરેક રવાનું કાર્ય દ્વિરૂપતિ હોય છે, પણ દરેક દ્વિરૂપતિ રવાનું કાર્ય હોતા નથી. આ વિધાન કેવું છે? તો કે સાચું વિધાન છે, એટલે સત્ય વિધાન છે. ખાંડ ખાવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જોખ મારવી, સગાઈ કરવી, જૂઠું બોલવું. બરાબર, દર્શાવેલા તમામ અર્થ એને રૂઢિપ્રયોગ માટે લાગુ પડે છે, એટલે સી ઓપ્શન આવશે. બળદ ગાડી શબ્દમાં કયો સમાસ છે? મધ્યમ પદ લોપી. બળદ વલે ચાલતી ગાડી, બળદ ગાડી. ગુજરાતી ભાષામાં નપુસંકલિંગ કોના માટે પ્રયોગ થાય છે? તો નપુસંકલિંગ છે નાન્યતર જાતિ જે ઓરલી હોય એ નાન્યતર જાતિ માટે ઉપયોગ થાય છે. ગાંધીજી એટલે ગાંધીજી, એ વાક્યમાં કયો અલંકાર થશે? અનન્વય અલંકાર થશે. હવનમાં હાડકું કહેવતનો અર્થ શું થશે? શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. હવનમાં હાડકું એટલે શુભ કાર્યમાં વિઘ્ન નાખવું. ધમાલ ન કરો જરાય નહીં, નેન ભીના થશો. આ કાવ્ય પંક્તિમાં રહેલો છંદ કેવો કહેવાય? પૃથ્વી છંદ છે. રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કઈ ગાજો. આ પંક્તિમાં કયો છંદ છે? મંદાક્રાંત છંદ છે. તમે આવ્યા ખરા, આ વાક્યમાં ખરા શબ્દનો વ્યાકરણિક મોભો શું થશે? ખરા, આવ્યા ખરા, તો ત્યાં સ્ટોપ થાય છે, ઊભા રહીએ છીએ, તો થશે નિપાત્ય. માટે જે તેથી એ બધા શું કહેવાય? નિપાત કહેવાય. એ રીતના ખરા પણ નિપાત છે. મારી આંખે કંકુના સૂરજ એ કાવ્ય ક્યાં કવિનું છે? રાવજી પટેલનું છે. નીચેનામાંથી કયો શબ્દ પાવક શબ્દનો સમાનાર્થી શબ્દ છે? પાવકનો થઈ શબ્દ અગ્નિ, સમાનાર્થી શબ્દ થશે અગ્નિ. વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ કયો કહેવાય? પારકી આશા સદા નિરાશા, એમાં થશે વાડ વગર વેલો ન ચઢે. પારકી આશા સદા નિરાશામાં શું થશે? વાડ વગર વેલો ન ચઢે. ત્યાર પછી છે શ્રમ વિના પ્રારબ્ધ પાંગડું, એમાં થશે નસીબ ચાર ડગલા આગળ. માગ્યા તરતા મરવું ભલું, માગ્યા કરતા મરવું ભલું, એનો અર્થ થશે માગ્યા વિના માય ન પીરશે. વિશ્વાસે વહાણ ચાલે, એને થશે સગા બાપનો વિશ્વાસ ન કરાય. નીચેનામાંથી સૂર્યનો વિરોધી શબ્દ શું થશે? મયંક છે એ સૂર્યનો વિરોધી શબ્દ થાય. રવિ, ભાસ્કર ને દિનેશ, એનો અર્થ થાય સૂર્ય. નીચેનામાંથી કયું શબ્દ જૂથ છે શબ્દકોષના ક્રમમાં છે? અબોલ, આબરૂ, આભ ને ઓરસ્યો, એ ચારેય ક્રમમાં છે શબ્દના ક્રમમાં. મારાથી પત્ર લખાય છે, આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખવાનું છે. હું પત્ર લખું છું એ કર્તા છે, પોતે લખે છે એટલે હું પત્ર લખું છું એ વાક્ય કર્તાનું થાય એટલે કર્તરી વાક્ય કહેવાય. મારાથી પત્ર લખાય છે કર્મણી વાક્ય છે. વા વાયા અને વાદળ ઉમટ્યા એ પંક્તિનો અલંકાર કેવો કહેવાય? વ આવે છે, વર્ણ
ભેગા થાય છે, વર્ણાનુપ્રાસ અલંકાર છે, વા વાયા ને વાદળ ઉમટ્યા, તો વર્ણાનુપ્રાસ અલંકાર થશે. તો આ હતા અત્યાર સુધીના ગુજરાતી વ્યાકરણ લગતા પ્રશ્ન જવાબની યાદી. આ બીજા પ્રશ્ન જવાબની યાદી માટે પણ સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને, જેથી તમને આવનારા વિડીયોઝની અંદર બીજી માહિતી ગુજરાતી વ્યાકરણની મળે, અને તેના સિવાયના બીજા વિડીયોઝ પણ અપલોડ થશે. એ સિવાય જો વિડીયોઝ અપલોડ થયેલા જોવા હોય તો એ પણ તમે જે પૂછાયેલા પ્રશ્ન જવાબની યાદી છે એના માટે પણ વિડીયોઝ છે સેક્શનની અંદર જોઈ શકો છો. વિડીયોઝ સેક્શનની અંદર જશો ત્યાં ઘણા બધા તમે સર્ચ કરી શકો છો. આ વિડીયોઝ દ્વારા તમે સતત ને સતત જ્ઞાન વધતું રહે એના માટે નવા વિડીયોઝ પણ અપલોડ થશે. વિડીયોઝ જોતા રહો, જ્ઞાનમાં વધારો કરતા રહો. વિડીયો ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. થેન્ક યુ વેરી મચ. ટેક કેર.